अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, न्यूज आई स्किल यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे हजी सदिशनी बेजिक वातो करवाना छीए। सदिशनी बेजिक वातो एवी छे के सौ प्रथम तो आपणे सदिश ने केवी रीते दर्शावीए छीए। तो हवे सदिश ने दर्शाववा माटे आपणे टाइपिंग में जोईए तो बे प्रकारनी अपनी पासे अलग अलग मेथड है। एक के आपड़े ज्यारे पण सदिश ने दर्शावो होय त्यारे सदिश ने टाइपिंग नी अंदर बोल्ड लेटर वड़े दर्शावामां आवे छे। बोल्ड एटले कि घाटा अक्षर वड़े, बराबर। फॉर एक्जाम्पल तमने अहीं देखाड्यो है कि वेग सदिश राशि छे, तो वेग ने घाटा कहे। अथवा तो तमे एना ऊपर एरो एटले कि किरण जेने आपणे कहीए छीए एरो करी दर्शो, बराबर। वेग छे ने वी वडे दर्शावे छे, एना ऊपर एरो करी नाखो, एनो मतलब ई सदिश राशि छे। तो एनो मतलब विद्यार्थी मित्रों आ बेजिक वात हती सदिशने कई रीते दर्शावी शकाय। हवे आगळनी वात करीए के आपणे सदिशनुं मूल्य केवी रीते मेळवीए। धारो કે કોઈ સદિશ સ્વરૂપ છે તો આપણે એનું મૂલ્ય કઈ રીતે મેળવી શકીએ, બરાબર। હવે મૂલ્ય મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, એને મૂલ્ય મેળવવા માટે આપણી પાસે એ નક્કી હોવું જોઈએ કે એક પરિમાણમાં છે, બે પરિમાણમાં છે, ત્રણ પરિમાણ, બરાબર। હવે બેઝિક વાત એ છે, જો એ એક પરિમાણમાં હશે તો કે જો એ એક પરિમાણમાં હશે તો આપણી પાસે માત્ર શું હશે, તો કે એક પરિમાણમાં હશે તો કોઈ એક મૂલ્ય હશે કે માઇનસ ત્રણ અથવા પ્લસ ત્રણ। જો એ દ્વિપરિમાણિક હશે તો કે જો એ દ્વિપરિમાણિક હશે તો હું તમને અહીં લખીને જરાક બતાવું। ધારો કે કોઈ એક સદિશ એફ છે, તો આ સદિશ દ્વિપરિમાણમાં હશે તો એનો એક્સ ઘટક હશે એટલે કે એફ એક્સ, અને એનો વાય ઘટક હશે એટલે એફ વાય, બે ઘટકો હશે। જો એ ત્રણ પરિમાણમાં હશે તો એની અંદર આપણી પાસે ત્રણ ઘટકો હશે, એક એક્સ ઘટક, એક વાય ઘટક અને એક ઝેડ ઘટક। એનો મતલબ આપણી પાસે ત્રણ ઘટક હશે। હવે અહીંયા જે આ ઘટક છે આ પણ ઘટક છે, એવી જ રીતે આ ઘટક છે, આ ઘટક છે અને આ ઘટક છે। એક્સ વાય ઘટક છે, બે પરિમાણમાં છે, અને જો ત્રણ પરિમાણમાં છે તો ત્રણ ઘટક છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે એનું મૂલ્ય મેળવીએ છીએ, એનો મતલબ મોડ એફ, એને આપણે કેના વડે દર્શાવીએ છીએ, મોડ એફ। એનો મતલબ મોડ એફ એટલે કે અત્યારે હવે આપણે સદિશનું માત્ર મૂલ્ય લખવાનું છે, અહીંયા આપણે દિશાનો ઉલ્લેખ કરવાના નથી। તો મૂલ્ય મેળવાય કેવી રીતે, તો કે મૂલ્ય મેળવવાની બેઝિક રીત વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વધતા વાય ઘટકનો વર્ગ। એનો મતલબ કે વર્ગમૂળમાં એનો એક્સ ઘટક હોય, ધારો કે માઇનસ ત્રણ, બરાબર, તો માઇનસ ત્રણનો વર્ગ, બરાબર। પછી વાય ઘટક હોય કે પ્લસ ચાર, તો ચારનો વર્ગ। એ બેનું સરવાળો કરી અને પછી એનું વર્ગમૂળ। હવે ધારો કે દ્વિપરિમાણને બદલે ત્રણ પરિમાણિક ગતિ હોય અને એની પાસે ત્રણ પરિમાણ હોય, તો એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક, એમ આપણી પાસે ત્રણ ઘટકો હશે તો મૂલ્ય કેમ મળવાય, તો કે વર્ગમૂળમાં વધતા ઝેડ ઘટકનો વર્ગ। હવે અહીંયા તમે આનું વર્ગ કરી અને મૂલ્ય મેળવશો ને તો જવાબમાં માત્ર તમને શું મળશે, બરાબર, તો કે અહીંયા તમે જવાબ મેળવશો તો માત્ર તમને જવાબમાં મૂલ્ય મળશે। હવે પ્લસ માઇનસ રહેશે નહીં, અને એક્સ વાય અને ઝેડ ઘટક પણ રહેશે નહીં। અહીંયા તમને કંઈક ચોક્કસ જવાબ મળશે, ધારો કે પાંચ મળ્યો, તો એનો મતલબ આ પાંચ રીઓને એ સદિશનું મૂલ્ય દર્શાવે છે। એનો મતલબ હવે આની અંદર દિશા રહેતી નથી, અને મૂલ્ય મેળવાય કેવી રીતે, તો કે મેં અહીંયા તમને અત્યારે બતાવ્યું એમ કે જો બે પરિમાણમાં હોય
तो वर्गमूल में एक्स घटक नो वर्ग वत्ता वाई नो, जो त्रण परिमाणिक हो तो वर्गमूल में एक्स घटक नो वर्ग वत्ता वाई नो वर्ग वत्ता जेड नो वर्ग। तो आ सदीश नो मूल्य मेळवानी बेजिक रीत हती। अने सदीश नो मूल्य मेळवानी प्रक्रिया नी अंदर बराबर इने दर्शावाय छे केवी रीते, तो के जो मूल्य ज मेळवो छे तमे तो एफ सदीश ने बदले मोड एफ दर्शावाय, अने मोड एफ नी जगह तमे खाली एफ लखो छो, एफ ने घाटो पण नथी करता अने एना उपर एरो नथी करता, मतलब अत्यारे सदीश नुं मात्र मूल्य छे, अहीं सदीश स्वरूपनुं अवलोकन नथी, अने एनो मतलब सदीशना मूल्यमां दिशा होती नथी, मात्र मूल्य ज होय छे। चलो सदीश एटले शुं तेने आकृति द्वारा केवी रीते दर्शावी शकाय, बराबर। हवे सदीश एटले एक्चुअलमां एक रजूआत छे, हवे एने आकृति में दर्शावुं छे। तो आकृति में आपणे तीर एटले के किरण, जेने आपणे भूमितिमां कहेता किरण, किरण वरे दर्शावे, अने एना एक बाजूना छेड़ाने आपणे शुं कहीए छीए, तो कि पूंछ, अने जे बाजु एरो होय छे ई बाजूना छेड़ाने आपणे शुं कहीए छीए, तो कि शीर्ष, बराबर। जे बाजु एनुं शीर्ष होय एटले के एरो होय ई तरफ सदीशनुं मूल्ય होय छे। હવે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને સદીશ દર્શાવેલો પડ્યો છે, આ આપણો સદીશ એફ દર્શાવેલો છે, તો એનો એરો આપણો રહ્યો એ આ તમે દિશા અહીં બાજુમાં લખેલી રહી ને આ દિશાઓ, એના ઉપરથી જોઈ શકો કે આપણો એરો રહ્યો ને આ એરોની દિશા એ કઈ બાજુ છે, તો કે ઈની દિશામાં છે। ઈ એટલે ઈસ્ટ, એટલે કે પૂર્વ બાજુ છે, તો એનો મતલબ કે આ સદીશ એટલે કે અહીંયા જે બળનું મૂલ્ય છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ધક્કો લાગે છે, એનો મતલબ કે આપણે પૂર્વ તરફ ધક્કો મારી રહ્યા છીએ। હવે તમને સમજાવું કે ધારો કે અહીંયા એરો આમ હોત તો કે અહીંયા હવે બળ આપણે પૂર્વથી પશ્ચિમ તરફ લગાડી, એનો મતલબ આપણે જે બળ લગાડીએ છીએ ને એની દિશા કઈ બાજુ છે, પૂર્વથી પશ્ચિમ। હવે એમ પણ ના હોય ને આ બેની વચ્ચે હોય તો કે અત્યારે જે બળ લાગી રહ્યું છે એ ઉત્તર પૂર્વ દિશામાં, ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં, અહીંયા આપણે ખૂણાનો ઉલ્લેખ કરવો પડે કે ઉત્તર પૂર્વ દિશામાં 45°નો કોણ ઉત્તર દિશા સાથે બનાવે એવી દિશામાં લાગી રહ્યું છે। તો આ સદીશની વિદ્યાર્થી મિત્રો બેઝિક વાતો હતી જે આપણે સદીશ સ્વરૂપની રજૂઆત કરતાં પહેલાં જાણવી જરૂરી છે। આગળ આપણે સદીશના સરવાળા અને એવી બધી બાબતો એક પરિમાણમાં જોઈતી, બરાબર, અને જેનો આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાના છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।